આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગડીને 5.8 ડિગ્રીએ પહોંચ્યો. ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું. કચ્છનું કાશ્મીર ગણાતું નલિયાનું તાપમાન ફરી ગગડતા લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો. ઠંડીના કારણે વહેલી સવારે તેમજ સાંજે લોકોની પાંખી હાજરી જોવા મળે છે. વેપારીઓ સંધ્યા પહેલાં જ પોતાની દુકાનો બંધ કરી ઘરે પહોંચી જાય છે, તેમજ લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જો જરૂરી કામ હોય તો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. લોકો બહાર નીકળી રહ્યા છે. હાલ નલિયાનું તાપમાન 5.8 ડિગ્રીએ પહોંચ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હજુ પણ તાપમાન નીચું જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રિપોર્ટિંગ રમેશ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ. છેલ્લા બે દિવસથી નલિયામાં સિંગલ ડિજિટમાં ઠંડી પડી રહી છે. નલિયાવાસો કઈ રીતના ઠંડીથી બચવા માટેના પ્રયત્નો? આમ તો ઘણા સમયથી નલિયાવાસીઓ ટેવાયેલા છે ઠંડીથી. છેલ્લા લગભગ 10-15 વર્ષથી આપ સૌને ખબર છે એ પ્રમાણે જે નલિયાનો જે પારો છે આખા ગુજરાતની અંદર ન્યૂનતમ પારો એટલે કે 2-3 ડિગ્રી સુધી પર જતો હોય છે ઘણી વખત. આ વખતે પણ છેલ્લા 2 દિવસથી 5 ડિગ્રીથી નીચે પારો છે અને આજની તારીખમાં જોઈએ તો અત્યારે પણ એકદમ દિવસનો સમય છે, 4-5 વાગ્યાનો સમય છે, પણ ખૂબ જ ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા માટે લોકો છે આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરી રાખતા હોય છે અને સવાર સાંજ લોકો તાપણાનો સહારો પણ લેતા હોય છે. આમ તો કચ્છની ઘણી બધી પ્રખ્યાત આઈટમો છે મીઠાઈમાં, પરંતુ અડદિયા જે છે એ ખાસ કરીને ગરમ મસાલા વસાણાનો એનો ઉપયોગ કરવામાં આવે છે અને શરીરને ગરમ રાખવા માટે ચા જે રીતના ગરમ રાખે છે એ રીતના અડદિયા એક આઈટમ એવી છે કે જેની અંદર ગરમ મસાલા હોય છે અને શરીરને ગરમ રાખવા માટે લોકો એનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને હાલ 2-3 દિવસમાં સિંગલ ડિજિટમાં ઠંડી પડી રહી છે, કઈ રીતે લોકો ઠંડીથી બચવા માટે પ્રયત્ન? નલિયા જે આમ તમે જુઓ ને તો ભર શિયાળે ઠંડુ ગાર બની અને કાશ્મીર બની ગયું છે. કોરોનાનો તો કેર છે, સાથે સાથે ઠંડીનો પણ કેર લોકોને બહુ લોકોને શીતલેરથી ઠૂઠવાયા છે. સિંગલ આંકડામાં 8 જેટલી ઠંડીથી પ્રજા પર વ્યાપક અસર પડી છે. ચા કાવો તાપણીના સહારે સમગ્ર જનજીવન વ્યસ્ત બન્યું છે. ગુંદપાક, અડદિયા, લસણ, મેથીના ગરમા ગરમ ગોટાની લેજત માણતું જનજીવન થઈ ગયું છે. દાતાશ્રીઓને અપીલ છે કે ઠંડીમાં રક્ષણ માટે ગરમ ધાબળાઓનું કે લોકો જે ઠંડીથી બેહાલ છે એમની મદદે આવે એવી આશા. પશુ પંક્ષીમાં પણ જોવા મળી છે ઠંડીની અસર. સાંજ પહેલાં જ પશુ તથા પંખીઓ પોતાના માળા ભેગા થતા જોવા મળી રહ્યા છે. ધંધા રોજગાર ઉપર પણ ગેરી અસર પડી છે. સવારના 10 વાગ્યા પછી તો દુકાનો ખુલે છે અને સાંજે 6:30-6 તો દુકાનો બંધ કરી અને વેપારીઓ પોતાના ઘરે જતા રહ્યા છે, જેનું કારણ ધંધામાં પણ મંદીનું ગ્રહણ લાગી રહ્યું છે.